ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજે હિંમતનગરમાં ભારત માતા ગૌરવ કૂચ યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજે હિંમતનગરમાં ભારત માતા ગૌરવ કૂચ યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હરિભાઈ ચૌધરી, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. શહેરના ટાવર ચોકથી સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કર્યા બાદ આ ગૌરવ યાત્રાને શરૂ કરવામાં આવી હતી, તો બંને જિલ્લાના થઈને કુલ 6000 જેટલા લોકો આ ગૌરવ યાત્રામાં જોડાયા હતા. તો આ પ્રસંગે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ભારતમાં રહીને ભારત માતા વિરોધી ટિપ્પણી કરનારાઓને દેશ વિરોધી ગણાવ્યા હતા. તો આ યાત્રાને પગલે શહેરનો ટ્રાફિક એટલો જામ થઈ ગયો હતો કે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ એક બાઇક સવારની બાઇક પાછળ બેસીને સભા સ્થળે પહોંચ્યા હતા. કરતા નથી, કેટલાક લોકો ભારત માતાની જય બોલવાનો ઇનકાર કરે છે અને કેટલાક લોકો ભારત માતાની જય બોલવી જરૂરી નથી એવા દેશ વિરોધી હતવા પણ જાહેર કરે છે, ત્યારે સ્વાભાવિક છે 125 કરોડના આપણા ભારતમાં 99% લોકો જ્યારે ભારત માતાને પોતાની માતા ગણતા હોય ભારતના. દીપક સિરાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.